ગુજરાતમાં વધતી ગરમીને લઈ શાળાઓનો સમય બદલાવવા માંગ. શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ સચિવને લખ્યો પત્ર. સંજીવની દૂધના પાઉચ નદીમાં ફેંકવા મુદ્દે તપાસના આદેશ. તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા અધિકારીઓને અપાઈ સૂચના. સમિયાલા ગામમાં મોડી રાત્રે જૂથ અથડામણ. ફટાકડા ફોડવા બાબતે બબાલ. છોટાઉદેપુરમાં મોટી દુર્ઘટના ટળી. એસટીના ચાલકને ચક્કર આવતા થયો અકસ્માત. સાવરકુંડલામાં જૂના બાઇકના ડેલામાં વિકરાળ આગ. ફાયર ફાઇટર ઘટના સ્થળે. રાજ્યમાં બે દિવસ હજુ રહેશે ગરમીનો પ્રકોપ. બે દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી. અમદાવાદથી કેવડિયા રૂટ પર અગાઉ જે સી પ્લેન કાર્યરત હતું તેને ફરી શરૂ કરાશે. વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રને બનાવેલા રસ્તાનો ડામર સામાન્ય ગરમીમાં ઓગળી રહ્યો છે. દિલ્હીની સૌથી સુરક્ષિત તિહાર જેલમાં બંધ એક કેદી પાસેથી 23 સર્જિકલ બ્લેડ મળી આવ્યા. દેશમાં પહેલીવાર H3N2 સિઝનલ ઇન્ફ્લુએન્ઝાથી બે દર્દીઓના મોત. પેસેન્જર વાહનોનું વહેંચાણ ફેબ્રુઆરીમાં 11% વધ્યું. મારુતિ સુઝુકીએ મહત્તમ 1.2 લાખ વાહનોનું વહેંચાણ કર્યું. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો હાલમાં તણાવ જોવા મળી રહ્યો છે. ચીન પર આકરા પ્રહારો કર્યા હતા. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર કેપ્ટન ગિરી લિનેકર બ્રિટનથી સ્થળાંતર નીતિ પર પોતાની ટિપ્પણી કરી ફસાયા. હેમ્બર્ગ સ્થિત એક ચર્ચામાં કરેલા અંધાધૂન ગોળીબારમાં 7 લોકોના મોત થયા. રણબીર કપૂર ફોટોગ્રાફર વિરુદ્ધ લીગલ એક્શન લેશે. આલિયા ભટ્ટની ચોરી છુપેથી તસવીરો લીધી હતી. અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ પર તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિબંધ મૂકી દેવાયાની અફવા ફરી જગી છે. પુષ્પાનો હીરો અલ્લુ અર્જુન તેલુગુ કલાકારોમાં સૌથી મોંઘો સ્ટાર બની ગયો છે. સ્પીડ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો. સાઉથ એક્ટર નરેશ બાબુએ 60 વર્ષની ઉંમરમાં 16 વર્ષની નાની પ્રેમિકા સાથે ફર્યા ફેરા. કરણ જોહરના કારણે ખરાબ છે કરીનાની ઇમેજ. બહેનના શોમાં રણબીર કપૂરે કરી જોરદાર મજાક.